નમસ્કાર મિત્રો, હું છું આપણું જે જાડવાની અત્યારે સરસ મજાનું લોકેશનની વાત કરવાનો છું. એટલે કે આ વિડીયો આપણે ઘણા ટાઈમ પહેલાં શૂટ કર્યો હતો, તમને ખબર છે, મેં રીલ્સો પણ અપલોડ કરી ચૂક્યો છે. એટલે કે પંખેડા પંખેડા ફિલ્મ તમે જોઈ હોય તો એ ફિલ્મનું જે ટાઇટલ સોંગ છે જે નાના નર્સકને બતાવે છે, અને મૈયરમાં મરડું નથી લાગતું એ ફિલ્મનું એક સોંગ હતું જે કુક્કુ બોલે કોયલડી, તો એનો વિડીયો તો શૂટ કર્યો હતો પણ એનો ફૂલ વિડીયો નહોતો આવ્યો એટલા માટે. અને અત્યારે એનું એડિટિંગ કરતો હતો, ખબર પડી કે એનો ઇન્ટ્રો શૂટ નથી કર્યો એટલા માટે. તો બસ એ થોડું ઘણું લોકેશન છે તમને બતાવવાનું છું, અને જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ ભૂલતા નહીં, અને જો ફેસબુક પર તમે આ વિડીયો જોતા હોય તો ફેસબુકને ફોલો કરતા જજો અને લાઇક પણ કરતા જજો, અને તમારા મિત્રોને પણ બતાવજો. તમે કહેતા છો કે રોડ કેમ બતાવશું યાર, પણ અહીંયા જુઓ ભાઈ ભાઈ, જબરજસ્ત સીન, એક જ ઝરણું છે જબરજસ્ત, અને નીચે પાણી આવે છે. અને આ એ આપણું ફેવરેટ લોકેશન છે જ્યાં ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે, એટલે કે જૂની ફિલ્મોના શૂટિંગ આ જગ્યા પર થયા છે, નવી ફિલ્મો નથી બની. પણ મૈયરમાં મને નથી લાગતો પંખેડા પંખેડા જેવી સુપર હિટ ફિલ્મોના શૂટિંગ અહીંયા થઈ ચૂક્યા છે. એ પહેલાં તમે લોકેશન જોઈ લો, અને લોકેશનની વાત તમને લાસ્ટમાં હું કરી લેવાનો છું. તો આ એ વર્ડ છે, એટલે કે એક જ વર્ડ છે, એક નથી અલગ અલગ વર્ડ છે, અને આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યા છે. સીન તમને પાછળ બતાવું છું, અને એની પહેલાં એની સામે જ આ વર્ડ છે બીજો, જે એક નથી વર્ડ. ઘણીવાર એવું બનતું હોય છે કે એક જ વર્ડ હોય છે, અલગ અલગ ડાર હોય છે, એવું કંઈક તમને બધાને જોયું છે, તો એવું નથી, અલગ અલગ વર્ડ છે એવું છે. અને હું તમને સ્ક્રીનશોટ મેચ કરવાની વાત કરું છું, તો આ પંપન તમે એક ફિલ્મમાં જોયો હતો જે ડ્રાઈવર દિલવાળો ફિલ્મ હતી, અને અહીંયાથી પણ સીન લેવામાં આવ્યા છે જે તમને સ્ક્રીનશોટ પછી બતાવવાનું છું. પણ એ પહેલાં જો થોડા સ્ક્રીનશોટ બતાવું તમને અહીંયાથી બતાવું છું, જે પાછળ છે ત્યાંથી બતાવું. તો આ જગ્યા પરથી સીન લેવામાં આવે છે, સામેથી હિરોઈન દોડીને આવે છે, અને જે આપણા હિતેન કુમાર છે એ હિતેન કુમાર આ જગ્યા પર ઊભા હોય છે. તમે જુઓ આ રીતનું સીન બતાવે છે, એમાં આ જગ્યા પર હિતેન કુમાર ઊભા બતાવે છે. એમાં તમને જોશો તમે તો આ જે કંઈક કટક લાગેલી છે ને ધજાગર, એ કટ તમને એમના માથા આગળ જોવા મળે છે. જુઓ સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરો, સામેથી હિરોઈન આવે છે અને અહીંયા હિતેન કુમાર ઊભા બતાવે છે. તો આ એ લોકેશન હતું જ્યાં કુકુ બોલે કોયલી જે સોંગ છે એનું શૂટિંગ અહીંયા થયું હતું. એક સીન તમને અહીંયાથી જોવા મળે છે, એમાં તમે પાછળનો જે વર્ડ છે, વર્ડની જે ડાર છે, એ ડાર ટોટલી અહીંયાથી તમે મેચ કરી શકો છો. જો નીચે એક ડાર પડ્યું છે તમે જોઈ શકો છો, આ સાઈડમાં તે મેહુલભાઈ બેઠા છે, તે એક ડાર, એક મૂરી જે ઊભી હતી એ મૂરી ત્યારે તૂટી ગઈ છે, પણ તમે ટોટલ મેચ કરશો તમને ખબર પડી જવાની છે. અહીંયાથી થોડા આપણે સાઈડમાં જઈએ તો પાછળ તમે પેલો ઓબાનું ઝાડ છે ને, એ પણ તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો. તો આ એ લોકેશન હતું જ્યાં ફિલ્મના શૂટિંગ થઈ ચૂક્યા છે, અને આ છે પંખેડા પંખેડા ફિલ્મનું જે ટાઇટલ સોંગ છે એનું સીન છે. એમાં અહીંયા સીન લેવામાં આવ્યું છે, પણ ફરક થોડોક પડ્યો છે, એટલે કે આ જે વાડ બની ગઈ છે એ બધી પછી બની છે, અને આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યો છે. જો કે સ્ક્રીનશોટ મેચ કરવા થોડાક અઘરા છે, કારણ કે ખબર નથી પડતી, કારણ કે વાડ છે ને એના કારણે ખબર નથી પડતી. પણ આ એ લોકેશન હતું જ્યાં પંખેડા પંખેડા ફિલ્મનું ટાઇટલ સોંગ શૂટ થયું હતું, જે બાળપણમાં બતાવે છે એની વાત કરું છું. અને આ છે આપણા મેહુલભાઈ, જે અત્યારે શું કરી રહ્યા છે, વડનું મૂળિયું સરસ. અને આ બાજુ બીજા પણ વડ તમે જોઈ શકો છો, જોરદાર લોકેશન. નહીં જો બાકી આટલા સુધી વડ છે, આપણા આગળ હોય છે પણ આગળ આ વાડ છે એટલે, અને અહીંયા છે હાઈવે છે. બાકી લોકેશન તમે જુઓ ખતરનાક, જુઓ જોરદાર. એને જોરદાર લોકેશન લાગે છે, બાકી બેસ્ટ આ બધા વડ જ છે, અલગ અલગ વડ છે આપણને, એક નહીં ને, એક નહીં ને, જોરદાર છે. જો આ બાજુ પણ પેલું મૈયરમાં મંદિર નથી લાગતું એનું શૂટિંગ આ જગ્યા પર થયેલું, આ જગ્યા પર. તારે મંદિર નહોતું, ખાલી ધજા એકલી મૂકેલી હતી, તમે સ્ક્રીનશોટ જોઈ ખબર પડશે તમને. અને અહીંયા પણ એ સીન બતાવવામાં આવે છે, મંદિર ત્યારે નહોતું, નાનું એક ધજાતી ખાલી, અને આ પછી બધું થઈ ગયું છે. બાકી અહીંયા આગળ એક સીન લીધું હતું, એમાં આ બાજુથી હિરોઈન આવે છે, અહીંયા હિતેન કુમાર અહીંયા ગીત ગાતા હોય છે, એવું સીન હતું. તો મિત્રો આ એ લોકેશન છે જ્યાં પંખેડા પંખેડા ફિલ્મનું ટાઇટલ સોંગ સીન શૂટ થયું છે, પણ આ વાડ જે અત્યારે થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો. તો એના કારણે સ્ક્રીનશોટ મેચ નથી થતા, અને નીચે હાઈવે છે જે અહીંયાથી તમે જોશો તો, તો હાઈવે એમાં તમે જોશો તો સ્ક્રીનશોટ પણ નહોતો દેખાતો, કારણ કે હાઈવે ઘણો નીચો છે એટલા માટે. અને આ તમે એ લોકેશન જોઈ શકો છો, અને આ વડ છે જ્યાં શૂટિંગ થયું હતું. છે ને
આપણા ગુજ્જુ ફિલ્મ્સ દાતણ કરવું પડે વર્ડ સારું લાગે. અને કેટલા વાગે ને આપણે ઘરે નીકળ્યા? તો આ એક વાર કહી દો બધાને. છ વાગ્યા ને, 5 વાગે ઉઠ્યા છે, 6 વાગે મળ્યા અને 7 વાગે મળ્યા, અત્યારે 4 થવા આવ્યા. હજુ આપણે કયા કરીએ એ સારું ખબર નહીં, પહાડું એ ખબર તો નહીં, કારણ કે હજુ અમે લગભગ 150-200 કિલોમીટર આગળ છીએ. શું કેવું? એમનું નામ અહીં કંઈક લખેલું, આ ગામનું નામ તો ખબર નહીં, પણ તમને હું સર્ચ કરીને કરી લઈશ કે આ કયું ગામ છે. મોટીલવાડા એવું કંઈક, હા એવું કંઈક છે. તું બહુ મહેનત લાગે છે યાર, લાઈક શેર સબસ્ક્રાઇબ દમ ગોપાલ. તો મિત્રો, સવારે અમે લગભગ 6 વાગ્યાના ઘરેથી નીકળ્યા છીએ અને અત્યારે 4 થયા છે અને ઘણા બધા વિડીયોઝ અમે શૂટ કર્યા છે, પણ મહેનત કેટલી લાગે છે ને અમને જ ખબર છે. કેટલા કેટલી આમ લોકેશન પર કેટલી મહેનત થઈ છે અત્યાર સુધી? બહુ મહેનત, અને ઘણા બધા લોકેશન તો મળ્યા પણ મળ્યા નથી, અને મળ્યા છે તો અમુક જગ્યાએ શૂટિંગની પરમિશન નથી મળી, જેમ કે પેલું વિક્રમનું, વિક્રમભાઈ ઠાકોરનું અમદાવાદ પાલનપુર, હા નથી, બંગલાવાળો ના મળી. પછી આ ધુડકીવાળું લોકેશન કઈ ગયા, બહુ દૂર ગયા, પછી પાછા આવ્યા છે. હજુ બી ઘણી લોકેશન આવશે, ઘણી મળી છે, ઘણી નથી મળી, અને લોકેશનની જગ્યાઓ બદલાઈ ગઈ છે, કારણ કે 15-20 વર્ષ થઈ ગયા છે ને શૂટિંગને, જે જૂની ફિલ્મો છે એના. હવે હું શું કહેતો, આપણે આ બધી માથાકૂટમાં નહીં પડો, આપણે એક કોમ કરીએ, કોકડી વિડીયો આપણે ડાઉનલોડ કરી લઈએ, પણ આપણે યુટ્યુબ ચેનલ પર પકડાઈ દઈ ચાલે. પણ કોઈ તમારે જેમ ચડાવતું જ નહીં, તમારા જ બધા ડાઉનલોડ કરીને ચડાવે છે. એવું છે ને? હા, કોપી કરનારા બહુ છે. મહેનત કેટલી લાગે એમને નહીં ખબર પડતી. હા એમ થાય છે, કારણ કે હું કોઈ રીલ્સ જ્યારે અપલોડ કરું છું ઇન્સ્ટામાં, ફેસબુકમાં રીલ્સ અપલોડ કરે, ઇન્સ્ટામાં ફેસબુકમાં બધે ફોલોઅર્સ વધારે છે, તો વાયરલ બી વધારે થાય છે, તો લોકો ડાઉનલોડ કરીને કોપી કરીને ચડાવી દે છે, જે ખરેખર ના કરવું જોઈએ. 6-5 વાગ્યાનો આપણે એક્ઝેક્ટ પ્લાન કર્યો છે, 5 વાગે રેડી થઈ ગયા છે, 6 વાગ્યા મળ્યા, 40 કિલોમીટરનું 50 કિલોમીટરનું અમારે બેનું ડિસ્ટન્સ છે, ભેગા થઈને પછી આવ્યા છે આ બાજુ. અહીંથી કદાચ મહારાષ્ટ્રની બોર્ડર 50 કિલોમીટર કે 30 કિલોમીટર હશે, એનાથી વધારે નહીં હોય, તો આ આખો એરિયા કવર કર્યો છે. તો બી ઘણી બધી લોકેશન જૂની ફિલ્મોની મળતી નથી, એ પ્રોબ્લેમ થાય છે અને કોપી કરે છે યાર, આવું ના કરાય. દરેક 15 સેકન્ડની રીલ્સ જોવો છો ને, એની પાસે રીલ્સ પાસે 150 કિલોમીટરનો સફર હોય છે. હા, 150-200 કિલોમીટર થયું છે, કારણ કે બધા લોકેશન તો એવું કે છે ને કે મારા ખેતરનો બધા સીન હોય, કે હું આ છેડે જઈને ઉતારું, પેલા છેડે જઈને ઉતારતો, બરાબર? એવું તો હોતું નહીં. એટલે કે જે કોફી કરે છે એ લોકો માટે કેવું છે કે તમે ગમે તે ટેકનિક વાપરતા હોય, એટલે કે તમે મારો લોગો હટાવી દો છો, ગમે તે કરો છો, પણ મેં જો કે અત્યાર સુધી ઘણા બધા મિત્રોને જે છે ચેનલને મને ખબર છે, એટલે પ્લીઝ કે વિડીયો રિમૂવ કરી લેજો, ઉતારી લેજો વિડીયો, બાકી જો સ્ટ્રાઇક પડે તો પછી કહેવા ના આવતા, ચેનલ ઉડી જશે બસ, અને મોનેટાઇઝ બી તો નહીં જ થાય, કારણ કે રિવ્યુઝ કન્ટેન્ટ આવી જશે. એટલો કોઈ મહેનત કરે, મહેનત વગર કશું મળતું નહીં, બસ મહેનત કરો. આવી તમે વિડીયો જોઈને ફરી લોકેશન પર શૂટ કરો આવો તો બી ચાલે, પણ કોપી કરે યાર ના ચાલે ને. હા બસ એમ થાય છે. અને બસ મેં એક બે જણના મિત્રો કીધું છે કે ભાઈ વિડીયો ઉતાર, મેસેજ કરાશો સતત, પણ લોકોને ખબર નહીં પડતી, ખબર નહીં શું સમજશે પોતાની જાતને ખબર નહીં પડતી, એટલે પછી કઈ સ્ટ્રાઇક પડે તો પછી કહેતા ના, બરાબર? બાકી લોક છે ને જબરદસ્ત છે, શું કેવું છે? જોરદાર યાર, અમે પહાડો બધા ફર્યા છે, મારી ચેનલ પર વિડીયો આવશે, હમણાં આવશે, એટલે દિલ ખુશ થઈ જાય એવી લોકેશનો છે, હજુ બી આગળ આવશે, એક જન્નત જેવું ફીલ થાય છે યાર. ચાલો ચાલો ચાલો, આ વિડીયો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ ધમધમાઈ નાખું, કમેન્ટ સેક્શનમાં બધું લખી પાડો તમાર. જો આ આપણે મેહુલ ભાઈ છે ને, અહીં આપણે બહાર નીકળવાનું છે, આ આપણો લોકેશન આ પાછળ છોડી દીધું, આવો રસ્તો છે જો, એક એક કિલોમીટર 500 મીટર મિલીને અમે આવીએ છીએ બાઈક. ચાલો, આ તો રોડ પર લોકેશન હતી, બીજી ઘણી લોકેશનો પર ચાલતો જવું પડે છે, અને આ રસ્તો છે, ડુંગર તમે જોવો પાછળ, અને આ બાજુ રાજપીપળા હશે, લગભગ ખબર નહીં પણ 5-1 કિલોમીટર તો કદાચ હશે જ, વધારે હશે. અને આ રસ્તો જઈ રહ્યો છે નેત્રંગ જઈ રહ્યો છે આગળ, એટલે કે આગળથી બીજો એક રસ્તો પડશે, નેત્રંગ જશે ને સીધો તમે ડીડિયાપાડા જવા છે, અને આગળ પણ આપણે ઘણા બધા વિડીયો શૂટ કર્યા છે, અને આ એ લોકેશન છે. જો કે મેં તમને સરળ કહ્યું કે આ રસ્તો આ જઈ રહ્યો છે અને આ જઈ રહ્યો છે અને આ લોકેશન છે, પણ મને શોધવામાં આખો દિવસ નીકળી ગયો એમ કહેશે તો બી ચાલશે. એટલે આજનો દિવસ એકલો જ નહીં, કારણ કે આ લોકેશન અમે ઘણા ટાઈમથી શોધતા હતા, પણ એક મિત્રએ અમને કીધું કે આ લોકેશન આ જગ્યા પર છે એટલા માટે. બાકી તમને મેં ખાલી ટૂંકમાં કહી દીધું કે આ જગ્યા પર લોકેશન છે, બાકી મને શોધવામાં તો એક મહિનો બે મહિનાઓ થઈ ગયા છે.